નમસ્કાર ટોટલ માહિતી ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા છે એ વધી રહી છે સરકાર દ્વારા નવા પ્લાન પણ લાવવામાં આવી રહ્યા છે આજે આપણે એ અંગે માહિતી મેળવવાની છે કે સરકાર દ્વારા જે લોકડાઉનને લઈને શું માહિતી આપવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી દ્વારા છે એ એક નિર્ણય લેવામાં આવ્યો છે એ અંગે માહિતી મેળવશું તેમજ મિત્રો ગુજરાત રાજ્યની અંદર કયા શહેરની અંદર શનિ અને રવિ સંપૂર્ણ છે એ કરફ્યુનો સમય લાગવામાં આવે છે અને પાનગલ્લાના જે સો ટકા બંધની માહિતી છે એ મળી રહી છે તો એ અફવા છે કે પછી સાચી વાત છે એ અંગેની માહિતી પણ મેળવશું તો મિત્રો એના માટેનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તેમજ તમારા વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરજો એમના સુધી પહોંચાડજો આ માહિતી છે એ એમના સુધી પહોંચાડજો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા છે એ ઘણા બધા સવાલોનો જવાબ આપવામાં આવ્યો છે ગુજરાતમાં લોકડાઉન નહીં આવે એ અંગે પણ પણ કહી દીધું છે દિવસે વિચારણા નથી ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ રહેશે એ સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે સરકાર માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે એ પણ સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો રાજ્યમાં પરિસ્થિતિ ખરાબ નથી એવું પણ સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ મિત્રો તમે જો જોઈ શકો તો એ પ્રમાણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જો કોરોના પોઝિટિવ કેસ સંખ્યા વધવાની વાત કરીએ તો પાંચ નવેમ્બરથી આપ જોઈ શકો છો એ પ્રમાણે એક હજાર ઉપર કોરોના પોઝિટિવ કેસની સંખ્યા આવી રહી છે જ્યારે એકવીસ નવેમ્બરના રોજ કોરોનાનો છે એ વિસ્ફોટ થયો હતો બોમ્બ ફૂટ્યો હતો મિત્રો પંદરસો અને પંદર કેસ છે એ પોઝિટિવ દેખાણા હતા તો મિત્રો પચીસ નવેમ્બરની જો વાત કરીએ તો સૌથી વધુ રેકોર્ડ બ્રેક પંદરસો ને ચાલીસ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પચીસ નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં થઈ હતી તો મિત્રો આ રીતે છે એ ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનો છે એ બેકાબુ છે એ પરિસ્થિતિ બની રહી છે હાથ બારી પરિસ્થિતિ કોરોના પોઝિટિવ કેસોની બની રહી છે મિત્રો આપ જોઈ શકો છો એ પ્રમાણે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ગુજરાત રાજ્યની અંદર એક હજારથી વધારે આવી રહી છે નહીં થાય એ મુખ્યમંત્રી દ્વારા છે એ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કર્ફ્યુ અને લોકડાઉન ને લઈ સીએમ રૂપાણીએ કરી છે પ્રશ્ન જે સ્પષ્ટતા કરી છે તો એમાં પરિસ્થિતિ જો બગડશે તો ઉચિત નિર્ણય કરવામાં આવશે સાથે જ એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં ફરી લોકડાઉન લગાવવામાં આવશે નહીં લોકોને સારવાર મળે એ માટે છે છે એ એ પ્રાથમિકતા સરકાર દ્વારા આપવામાં આવશે કોરોના મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે તેમજ જ્યારે રાજ્યના ચાર શહેરમાં રાત્રિ કરફ્યુ રહેશે અને દિવસ સમયે કરફ્યુ છે એ આવે તેવી કોઈ વિચારણા પણ નથી તો મિત્રો છેલ્લા વીકમાં એટલે કે છેલ્લા વીકેન્ડમાં છે એ લાસ્ટ બે દિવસ શનિ અને રવિ અમદાવાદ સિટીની અંદર છે એ સંપૂર્ણપણે કરફ્યુનો સમય લગાવવામાં આવ્યો હતો તો શું આ અઠવાડિયે પણ શનિ અને રવિના દિવસે છે એ અમદાવાદ શહેરની અંદર દિવસે કર્ફ્યુ લગાવવામાં આવશે કે નહીં એ અંગેની માહિતી છે એ આ ચેનલના માધ્યમથી મળી જશે તો મિત્રો ચેનલ સાથે ન જોડાના હોય તો ચેનલ સાથે જોડાઈ જજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ મિત્રો જે કોરોના મહામારીને રોકવા માટે છે એ સરકાર દ્વારા એવા ઘણા બધા નિયમો પણ બનાવવામાં આવી રહ્યા છે નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે મિત્રો આપણે અગાઉ પણ માહિતી મેળવી એ પ્રમાણે ગુજરાતમાં લોકડાઉન છે એ આવવાનું નથી અને મિત્રો દિવસે કરફ્યુની પણ વિચારણા નથી ચાર મહાનગરપાલિકામાં છે એમ ચાર મહાનગર નગરો જે છે જેમાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ આ ચારે ચાર મોટા સિટીની અંદર મહાનગરપાલિકા તેમજ ત્યાંના જે રહેવાસીઓ છે એમને રાત્રિ કર્ફ્યુ દ્વારા છે એ જે નીતિ નિયમો છે એનું પાલન કરવાનું રહેશે સરકાર માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યો છે તો જે કર્ફ્યુ છે અથવા તો જે લોકડાઉન નહીં આવે એ અંગે જો કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતી રહેશે તો સરકાર દ્વારા એક એવો માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે એ અંગેની માહિતી પણ ટૂંક જ સમયમાં આ ચેનલના માધ્યમથી મળી જશે મિત્રો રાજ્યમાં પરિસ્થિતિ છે એક પણ ખરાબ છે એ નથી થઈ એવું સી દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ મિત્રો આપે જે સર્વપ્રથમ જે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા જે પાંચ નવેમ્બરથી પચ્ચીસ નવેમ્બર સુધીના અંક જોયા છે આંકડા જે જોયા છે તો એ મુજબ તમારું શું મંતવ્ય છે એ નીચે શહેરમાં છે અનેકવિધ પગલાઓ લઈ રહી છે ગત સપ્તાહે અમદાવાદમાં સત્તાવન કલાકનો સળંગ કર્ફ્યુ નાખ્યો હતો એટલે કે મિત્રો ગયા અઠવાડિયે છે એ શનિ અને રવિ બે દિવસ છે એ સંપૂર્ણપણે દિવસ કર્ફ્યુ રાખવામાં આવ્યું હતું તેમજ રાત્રિ કરફ્યુ પણ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ હાલમાં અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતમાં રાત્રિના નવ થી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ છે એ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે હવે મહાનગરોમાં વીકેન્ડમાં એટલે કે શનિ અને રવિના દિવસમાં જે કરફ્યુ નાખવાની વિચારણા છે એ અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કોરોના કોર કમિટીની જે બેઠક હતી એમાં પણ નિર્ણય લેવામાં આવશે તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત શહેરમાં શનિ અને રવિના દિવસે જો કર્ફ્યુનો સમય લગાવવામાં આવશે તો એ અંગેની માહિતી છે એ આ ચેનલના માધ્યમથી મળી જશે તો ચેનલ સાથે જોડાણ ન હોય તો ચેનલને જોડાઈ જજો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી માહિતી છે એ તમારા સુધી વહેલી તકે અને સૌથી પહેલાં પહોંચતી રહે